આજે મારે આપને KGF ના કિલ્લાની અંદરની વાત કરવી છે. એક બાજુ કિલ્લાના માલિકના દીકરાના લગ્ન ખૂબ ધામધૂમથી થઈ રહ્યા છે, પૂંજીવાદનું કવરેજ સમગ્ર દેશમાં હાલ દેખાડવામાં આવી રહ્યું છે, કરોડોનો ખર્ચ કરી ગરીબોની જાણે હાંસી ઉડાવવામાં આવી રહી હોય તેમ મહિનાઓ સુધી લગ્નના તાઇફા થઈ રહ્યા છે, તો બીજી તરફ KGFના કિલ્લાના લોકોનું કઈ રીતે શોષણ થઈ રહ્યું છે. એક યુવાનનું મર્ડર કરી લાશને ફેંકી દેવા સુધીનો આરોપ ગામના લોકો લગાવી રહ્યા છે, અને યુવાનો પર વાહન ફેરવી દેવાના આરોપો પણ ગામના લોકો લગાવી રહ્યા છે. એ તરફ અમે આપને લઈ જવા માંગીએ છીએ. જામનગર જિલ્લાના ગામડાના લોકોને કઈ રીતે દબાવવામાં આવી રહ્યા છે તેની આજે કહાની છે. એક યુવાન હાલ હોસ્પિટલમાં છે કંપનીઓની તાનાશાહીથી, અને બીજી તરફ ભગવાનનો ફોટો ઘાઘરામાં રાખીને અંબાણી પરિવારની પુત્રવધુ નાચી રહી છે. નમસ્કાર, હું સંજય આહિર, સનાતન સત્ય સમાચારના સ્ટુડિયોમાં આપ જોડાઈ ચૂક્યા છો. ગામડાઓની ચારે બાજુ મોટી દિવાલો કે જે સરકારના નિયમોના ધજાગરા ઉડાડતી અને જામનગરના સરકારી બાબુઓની અને પોલીસની ઇજ્જતના લીરે લીરા ઉડાડતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક વિડીયો અમારી સુધી પહોંચ્યો છે, જેમાં ગ્રામજનો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અધિકારી પંડ્યાને કહી રહ્યા છે કે જે રીતે દિવાળીબેનના દીકરાનું થયું એ રીતે જ આ દીકરાનું તમે કરી નાખત, આ તો અમને ખ્યાલ પડી ગયો એટલે દીકરો બચી ગયો. દિવાળીબેનના દીકરા વિશે અમે અગાઉ દિવાળીબેનનું ઇન્ટરવ્યૂ તમને દેખાડી ચૂક્યા છીએ કે જેમાં દિવાળીબેન આક્ષેપ કરી રહ્યા હતા કે એમના દીકરાને રિલાયન્સ કંપનીના અધિકારીઓએ મારી નાખ્યો છે, અને પોલીસ અમારી ફરિયાદ પણ નથી લઈ રહી. એ જ વાત આજે એક નવા કિસ્સામાં ગ્રામજનો કહી રહ્યા છે. સાંભળો ગ્રામજનો શું કહી રહ્યા છે, પછી હું તમને સમજાવું કે આ બનાવ શું છે. બોલો તમે ભાઈ સાહેબે કર્યો ફોન, મારે કઈ કામ નથી, મારે કઈ કામ નથી, હું તો આ લોકો અમારા સમાજ નથી, આ લગાડ દીધી ના ભેગો છું. બોલો ને. નહીં, મેં વાત જ નથી કરી, મેં તો વાત આપણે તમારે વાત થઈ કીધી, મેં તમને કીધું કે હું નીકળું છું અને હું સાઈડ ઉપર જાઉં છું, હું હકીકત છે. આજે તો આટલું થયું, કાલે તો બીજાને મારીને વહી આવી જાય તો તમને રાહ જોવાની ને અમારે તો બરોબર. જેમાં દિવાળીબેન છોકરા નથી ને એના જેવું આનું થઈ ગયું, આ અઠણ ચેટલું નીકળે અમારી સમાજનો છોકરો બરોબર છે, કારણ કે દિવાળીબેન ના છોકરા આખા ગામ ને છે. હવે કઈ કરવાનું નથી, અમે અહીં બેઠા છીએ, અમે અહીં બેઠા છીએ, આવશે અમે સરકારને ગમે એને જાણ કરીએ, આપણું કંપનીને નિર્ણય લેવા તો આવશે ને, તમને તો કંઈ કહેવાય નહીં અમારાથી એ શબ્દો સાહેબ. રસ્તા ઉપર પાછા કે હેલ્મેટ નહોતો પહેર્યો, હવે હેલ્મેટ અટાણે કોણ હાઈવે ઉપર પહેરે એ કહે. બરોબર છે, એમાં નો ડાઉટ, હું કઈ હું નથી કેતો ભાઈ પંડ્યાભાઈ, ભાઈ જો સમાજ છે, સમાજ જગો હું છું. પણ હવે એના નાના બાળક છે, આ વિડીયોમાં જે વ્યક્તિ વાત કરી રહ્યા છે એ દુદાભાઈ મકવાણા છે, કે જેઓ સમાજ સેવક છે. સરપંચની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા, કારણ કે જે વ્યક્તિ કંપનીની વિરુદ્ધ લડાઈ લડે છે એ ક્યારેય જામનગરમાં સરપંચ કે સાંસદ
નથી બની શકતો એ જગ જાહેર છે. આ કિસ્સો એવો છે કે રિલાયન્સ કંપનીએ ઊંચી ઊંચી દિવાલો કરીને એની વચ્ચે હવે ગામ ફસાઈ ગયા છે અને રિલાયન્સના વાહનો અને ગામના વાહનો બંને માટે એક જ રસ્તો છે. રિલાયન્સની સિક્યુરિટી કે જે મોટા મોટા એમના વાહનો છે એ અચાનક પૂર ઝડપે આવે છે અને બાઇક સવાર છગન છગઠિયા પર ચડાવી દે છે અને તેને ગંભીર ઇજા થતાં જામનગર હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ત્યારે ગ્રામજનોના વિરોધ બાદ ત્યાં અધિકારી બાબર આવે છે અને દલિત સમાજના આગેવાન દુદાભાઈને બીજા એક અધિકારી પંડ્યાને ફોનમાં વાત કરવા માટે કહે છે અને જ્યારે આ બાબરના વર્તન પર આપણે નજર કરીએ ત્યારે એવું દેખાય છે કે જાણે અંગ્રેજો ચાલ્યા ગયા અને આને આવા ચાટુકારોને અહીં છોડતા ગયા હશે અને આવું પણ દેખાય આવે છે કે ચા કરતાં કેટલી કેટલી ગરમ હોય છે. હવે ગ્રામજનોને સાથે રાખી જ્યારે દુદાભાઈ મકવાણા એ પંડ્યા નામના અધિકારી સાથે વાત કરે છે ત્યારે સ્પષ્ટ શબ્દોમાં બોલે છે કે દિવાળીબેનના છોકરાને મારીને બારોબાર નાખી દીધો છે. આ તો ખબર પડી ગઈ, નહીતર આને પણ મારીને બારોબાર નાખી દીધો હોત. આખા ગામને ખબર છે પરંતુ કોઈ બોલી શકે છે? આ છે હકીકત KGFના કિલ્લાની અને આ છે હકીકત ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસની. હર્ષ સંઘવી વારંવાર એક વાત કરતા હોય છે કે કોઈ ગુનેગારને છોડવામાં નથી આવતા અને નહીં આવે. ત્યારે સવાલ હર્ષ સંઘવીને એ છે કે જામનગર પોલીસને તમે ઓળખો છો કે શું? તમે જે વાત કરો છો એ વાત જામનગર પોલીસને લાગુ પડે છે? દિવાળીબેને લખીને આપ્યું છે, તેમણે અરજી કરી છે અને રિલાયન્સ કંપનીના અધિકારીઓ વિરુદ્ધ પોતાના દીકરાના હત્યાના બનાવની ફરિયાદ આપવામાં આવી છે. શું એ ફરિયાદ પર પોલીસ ક્યારેય કામ કર્યું છે? શું તમે પોલીસને આ વિષય ઉપર ક્યારેય કંઈ પૂછ્યું છે? એક યુવાનનું મર્ડર થાય, પરિવારે મર્ડરનો સાક્ષી બને છે તો પણ તેની ફરિયાદ નથી લેવામાં આવતી. મારો દીકરો મહિના બહાર પડ્યો, મારો દીકરો છે કીધું તો કે ના પછી ગયા તો કોક વાંગો હશે, કોક આવો હશે. મેં ના મારો દીકરો છે, મને લાશ લેવા જોવા લઈ ગયા. જ્યારે રિલાયન્સ વિરુદ્ધ કંઈ પણ થાય ત્યારે પોલીસ કેમ ચૂપ હોય છે? આ બનાવની પણ કોઈ ફરિયાદ પોલીસ દ્વારા નથી લેવામાં આવી. પોલીસ સ્થળ પર પહોંચી હતી તેવું ગ્રામજનોનું કહેવાનું છે, તો પછી આ એક્સિડન્ટને કેમ કાગળ પર લેવામાં નથી આવ્યો? આ પણ સવાલ છે. હાલ રિલાયન્સના આજુબાજુના ગામડાઓ ભયમાં જીવી રહ્યા છે અને એક બાજુ દેશના તમામ રાજકારણીઓની સાથે સાથે દેશના પ્રધાનમંત્રી પણ લગ્નની મોજ માણી રહ્યા છે. એક નવા ભારતનું ચિત્ર ઊભું થયું હોય તેવું દેખાઈ રહ્યું છે. એક સમય હતો કે બે જ વર્ગ હતા, સાહુકારો અને ગરીબ. ફરી દેશને એ જ દિશામાં લઈ જવાનો જાણે પ્રયાસ થઈ રહ્યો છે. ગરીબના દીકરાનું મર્ડર થઈ જાય છે, તેની લાશને અંતિમ ક્રિયા 5 લોકો કરી નાખે છે, એમાં પોલીસ પણ સાથે રહે છે. કોઈ પણ પ્રકારની જાંચ કરવામાં નથી આવતી કે કોઈ પણ પ્રકારનું એક પણ મીડિયામાં જાણ પણ નથી થતી. આ છે આજના નવા ભારતની કહાની અને આ છે ગુજરાત સરકારની કંપનીઓની ચાપલૂસીની કહાની. પોલીસને કદાચ સરકાર તરફથી લાચાર કરવામાં આવી હોય કે કંપનીઓ સામે કંઈ પણ બોલવું નહીં, કંપનીઓ સામેનો કોઈ પણ વિરોધ હોય તો એને લેવો નહીં, બાકી પોલીસમાં જમીર આવી રીતે તો કઈ રીતે મરી પરવારી જાય. અંબાણી પરિવારના લગ્ન ધામધૂમથી થઈ રહ્યા છે. દેશના તમામ સાહુકારો હાલ અંબાણીના લગ્નમાં નાચી રહ્યા છે ત્યારે પૈસાના નશામાં અંબાણી પરિવારના પુત્રવધુ પોતાના ઘાઘરામાં ભગવાનનો ફોટો લગાવીને દાંડિયા રમી રહ્યા છે અને ખૂબ પ્રમાણમાં સનાતનીઓ આ વિષય પર રાધિકા મર્ચન્ટને ટ્રોલ પણ કરી રહ્યા છે અને તમામ લોકો આ બનાવથી ખૂબ દુઃખી છે. પરંતુ વધારે પડતા મીડિયા હાલ અંબાણી પરિવારની ધાર્મિકતાની વાત કરી રહ્યા છે, વખાણ કરી રહ્યા છે. ત્યારે એ તમામ મીડિયાને કહેવા માંગુ છું કે આ પૂંજીપતિઓના સ્ક્રિપ્ટેડ લગ્ન છે અને આ લોકો લગ્ન કરે તેમાં એક હિન્દી ફિલ્મમાં જે પ્રકારે મસાલા નાખવામાં આવે છે એ જ રીતે આ એક ફિલ્મ છે. આ રીલ લગ્ન છે, આ રિયલ લગ્ન નથી, આ સ્ક્રિપ્ટેડ લગ્ન છે. આમાં નાચગાન પણ છે, ધાર્મિકતા પણ છે અને બધું જ છે. તમને જે જોવું હોય તે તમામ છે. બાકી એક વાત બધાએ યાદ રાખવી પડશે કે જેટલા પૈસા મુકેશ અંબાણી પાસે છે એટલા પૈસા તો રતન ટાટાએ દાનમાં આપી દીધા છે એની ચર્ચા પણ થવી જોઈએ. જય સનાતન, જય હિન્દ.